विद्यार्थी मित्रों स्वाध्याय 2.5 प्रश्न एक योग्य नित्य संघ नो उपयोग करी अने गुणाकार शोधवाना छे। तो एना माटे आपणे नित्य संघ नी जरूर पड़शे। आ स्वाध्याय नी अंदर लगभग 8 थी 10 नित्य संघ नो आपणे उपयोग करवानो छे। तो जे प्रमाणे प्रश्न नी अंदर जे नित्य संघ नो उपयोग थशे ने ए आपणे अहीं दर्शावीशुं। तो आ प्रश्न एक नी अंदर आपणे नित्य संघ नो उपयोग आपणे करवानो छे। तो x प्लस ए x प्लस बी पहला नित्य संघ ने आपणे ओळखवानुं के प्रथम पद बंने कंसमां सरखुं छे। जो प्रथम पद पहला कंसनी अंदर पण x छे अने बीजा कंसमां पण प्रथम पद x छे अने बीजुं पद छे ने बंनेमां जुदुं जुदुं छे। तो एज प्रमाणे अहींया रकमो पण एज प्रमाणे छे। जो प्रथम पद x x सरखुं छे अने बीजुं पद 4 अने 10 अलग छे। तो ए प्रमाणे नित्य संघ ने ओळखी अने आनो जवाब आवशे x अने x एटले x नो वर्ग पछी प्लस बीजा पदों नो सरवाळो करी एने प्रथम पद वडे गुणवानो। तो बीजु पद छे a प्लस b अने एने प्रथम पद x वडे गुणाकार आपवानो अने अंतिम पद नी अंदर बीजा पदों नो गुणाकार। तो a अने b नो गुणाकार करी एटले ab थशे। फरीथी x स्क्वेर प्लस a प्लस b इंटू x प्लस ab बीजू नित्य संघ छे। बीजा नित्य संघ ने आपणे ओळखीए के बंने कंस नी अंदर प्रथम पद अने द्वितीय पद सरखुं छे। a अने b, a अने b फरक शुं छे? प्रथम कंस नी अंदर प्लस छे, बीजा कंस नी अंदर माइनस छे। तो ए प्रमाणे होय तो a अने e तो a नो वर्ग प्लस माइनस एटले माइनस अने b नो गुणाकार b साथे કરો એટલે b નો વર્ગ તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થશે। જોઈએ હવે દાખલા એ પ્રમાણે प्रथम पद सरखू है बीजू पद जुदू जुदू है नित्य संघ ना आपणे उपयोग करिए। तो पहलू एक्स एक्स सरखू है पहलू एक्स नो वर्ग पछी प्लस बीजा पदों नो सरवाळो तो 4 प्लस 10 અને એની સાથે પ્રથમ પદનો ગુણાકાર આપવાનો એટલે પ્રથમ પદ x છે ને એનો ગુણાકાર આપવાનો પ્લસ અંતિમ પદની અંદર આ બીજા પદોનો ગુણાકાર એટલે 4 અને 10 નો ગુણાકાર। આ નિત્યસમ પ્રમાણે આપણે ગોઠવણી કરી। મહત્વનું વાત છે, હવે સાદુરૂપ આપતા તો આવડી જાય। તો x સ્ક્વેર આ બંનેનો સરવાળો 10 અને 4 નો સરવાળો કેટલો થશે? 14। એની સાથે x ગુણાકારમાં प्लस आ बने नो गुणाकार 4 नो अने 10 नो गुणाकार 40। आ जवाब छे x स्क्वेर प्लस 14x प्लस 40। एना पछीनो दाखलो जोईए। ए नित्य संघ प्रमाणे आपणे गोठवणी करीए तो प्रथम पद जो x समान छे तो x नो वर्ग प्लस बीजू पद लखीए 8 पछी प्लस करीने माइनस 10 आवे एटले आपणे डायरेक्ट माइनस 10 लखी शकीए। एनी साथे प्रथम पद नो गुणाकार एटले x नो गुणाकार प्लस अंतिम पद नी अंदर बीजा पद नो गुणाकार एटले 8 अने आ माइनस 10 छे एटले माइनस लखवाना अंदर कंस नी अंदर माइनस 10 8 अने माइनस 10 नो गुणाकार। बराबर नित्य સમ પ્રમાણે આપણે ગોઠવણી કરી દીધી। હવે આનું સાદું રૂપ આપીએ તો x નો વર્ગ 8 અને 10 ની બાદબાકી કરવાની છે તો 8 અને 10 ની બાદબાકી 2 થાય 10 ની આગળ માઇનસ હોવાથી માઇનસ 2 પાછળ x નો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર કરો 8 નો અને 10 નો ગુણાકાર કેટલો થશે? 80 અને માઇનસ હોવાથી માઇનસ 80 આપણે લખીશું। હજુ અહીં એક સાદું રૂપ આપવાનું બાકી રહી ગયું x સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ 2x માઇનસ 80। ત્રીજો દાખલો પહેલા નિત્ય સમ પ્રમાણે જ છે। 3x 3x પ્રથમ પદ સરખું છે અને બીજું પદ 4 અને માઇનસ 5 અલગ અલગ છે। તો નિત્ય સમ પ્રમાણે ગોઠવણી કરીએ પહેલા 3x નો વર્ગ પ્રથમ પદ 3x છે એટલે 3x નો વર્ગ પ્લસ બીજા પદોનો સરવાળો એટલે 4 પછી અહીંયા માઇનસ 5 હોવાથી આપણે સીધા માઇનસ 5 લખી દઈએ અને પ્રથમ પદનો સાથે ગુણાકાર આપો 3x
અને અંતિમ પદની અંદર બંને કૌંસમાં બીજું પદ છે એનો ગુણાકાર આપવાનો તો બીજું પદ છે 4 અને -5 તો કૌંસમાં 4 અને બીજા કૌંસમાં -5 હવે સાદું રૂપ આપે 3x નો વર્ગ તો 9x નો વર્ગ થશે 3 નો વર્ગ 9 બધા ભૂલથી 3 નો વર્ગ શું કરતા છે 3 2 6 લખી દે છે તો ધ્યાન રાખજો 3x નો વર્ગ કરી એટલે 9x નો વર્ગ થશે 4 અને -5 ની બાદ બાકી કરો તો 4 અને -5 એટલે -1 થશે 4 અને -5 એટલે -1 સાથે 3x અને અહીંયા ગુણાકાર કરી એટલે 4 5 20 અને 5 ની આગળ માઇનસ હોવાથી આપણે -6 લખવાનું હજુ આપણે એનો ગુણાકાર આપીએ તો 9x નો વર્ગ પ્લસ માઇનસ એટલે -1 નો 3x સાથે ગુણાકાર એટલે 3x થશે અને પાછળ -20 ચોથો દાખલો y² + 3/2 અને y² - 3/2 હવે આ બીજા નિયમનો ઉપયોગ થશે જો બંને કૌંસની અંદર પ્રથમ અને દ્વિતીય પદ સમાન છે તો અહીંયા પ્રથમ પદ y² સમાન છે અને 3 દ્વિતીયાંશ સમાન છે ફરક છે પહેલા કૌંસની અંદર પ્લસ છે બીજા કૌંસમાં માઇનસ છે માઇનસ પહેલા હોય પ્લસ પાછળ હોય તો પણ ચાલે તો હવે આનું નિયમ આ પ્રમાણે ગોઠવણી કરવાની પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ તો અહીંયા પ્રથમ પદ છે y વર્ગ તો y નો વર્ગ અને એની ઉપર વર્ગ કરવાનો પછી પ્રથમ પદ y² તો છે એની ઉપર ફરીથી સ્ક્વેર કરવાનો પ્લસ અને માઇનસ એટલે માઇનસ થશે અને 3/2 નો સ્ક્વેર તો y ના સ્ક્વેર નો સ્ક્વેર માઇનસ 3/2 નો સ્ક્વેર હવે આનું સાદું રૂપ આપીએ y ના વર્ગ નો વર્ગ એટલે y ની 4 ઘાત અને 3 અને છેદમાં 2 એનો વર્ગ કરી એટલે 3 નો વર્ગ 9 થશે અને 2 નો વર્ગ કેટલો થશે 4 પાંચમો દાખલો 3 -2x અને 3 +2x તો બીજા નિયમ પ્રમાણે છે જો બંને પર સરખા છે અને એકમાં માઇનસ છે અને એકમાં પ્લસ છે તો a² - b² પ્રમાણે આપણે ગોઠવણી કરીએ તો પ્રથમ પદ 3 છે એટલે 3 નો વર્ગ માઇનસ બીજું પદ 2x છે તો 2x નો વર્ગ બરાબર જે પ્રમાણે આ a² b² લખ્યું છે એ પ્રમાણે 3 નો વર્ગ માઇનસ 2x નો વર્ગ 3 નો વર્ગ 9 તો 9 માઇનસ 2x નો વર્ગ કરીએ તો 2 નો વર્ગ 4 થાય અને x ની ઉપર વર્ગ લખવાનો એટલે 9 -4x નો વર્ગ જવાબ થશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 યોગ્ય નિયમ નો ઉપયોગ કરી અને આ ગુણાકારો એની કિંમત મેળવવાની છે તો પહેલા નિયમ આપણે જે પ્રશ્નમાં વાપર્યા હતા ને એ નિયમ છે બની તો જો પહેલી રકમ છે 103 × 107 તો આ બંનેમાં નજીકની એવી સંખ્યા પસંદ કરવાની કે બંનેમાં એનો ઉપયોગ થઈ શકે તો 103 છે તો આપણે 100 પસંદ કરીએ તો 100 +3 એટલે 103 થશે અને 107 ના પણ એવા ભાગ વિચાર જેમાં 100 આવે તો 100 +7 હવે અહીંયા જે આપણને બે કૌંસમાંની કિંમત મળી છે ને એમાં જોવાનું કે કયા નિયમ સાથે સરખાઈ શકાય તો પહેલા પ્રથમ પદ બંનેમાં સરખું છે બંને કૌંસમાં 100 100 અને બીજું પદ 3 અને 7 અલગ અલગ છે જેમ અહીંયા બંનેમાં એક સરખા છે અને એ અને બી અલગ છે તો જે આપણે નિયમનો જવાબ લખ્યો એ પ્રમાણે ગોઠવણી કરવાની x² + a + b x + ab એ પ્રમાણે આની ગોઠવણી કરીએ તો પ્રથમ 100 તો 100 નો વર્ગ મધ્યમ પદની અંદર બીજા પદનો સરવાળો 3 અને 7 નો સરવાળો 3 7 અને પ્રથમ પદનો જોડી ગુણાકાર આપવાનો એટલે 100 નો ગુણાકાર આપવાનો અને અંતિમ પદની અંદર બંને કૌંસમાં જે બીજું પદ છે એનો ગુણાકાર એટલે 3 અને 7 નો ગુણાકાર 3 7 હવે આનું સાદું રૂપ આપીએ તો 100 નો વર્ગ 100 નો વર્ગ કેટલો થાય 100 ગુણ્યા 100 કરીએ તો આ રીતે યાદ રાખવાનું કે 1 નો વર્ગ 1 થાય અને 2 0 છે ને એનો વર્ગ કરો એટલે 4 0 થાય તો 10000 કિંમત મળે 100 નો વર્ગ 10000 આગળ 3 અને 7 નો સરવાળો એટલે કે 10 જોડે ગુણાકારમાં છે 100 + 3 અને 7 નો ગુણાકાર એટલે 7 તરી 21 હવે 10000 પછી 100 અને 10 નો ગુણાકાર 1000 અને + 21 ત્રણેનો પછી સરવાળો કરીશું તો 10000 + 100 ગુણ્યા 10 એટલે 1000 પ્લસ 21 હવે ત્રણેય નો સરવાળો કરો 10000 માં 1000 ઉમેરો એટલે 11000 અને 11000 માં 21 ઉમેરો એટલે 11021 તો જવાબ મળશે આપણને 11021
એજ પ્રમાણે બીજો દાખલો છે 95 × 96 તો આના ભાગ 90 + 5 અને 90 + 6 કરીને પણ દાખલો ગણી શકાય અથવા બીજા પણ ભાગ છે 100 - 5 અને 100 - 4 તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે દાખલો ગણી શકાય તો આપણે 100 ની પસંદગી કરીએ તો 100 - 5 એટલે 95 થાય અને 96 માટે 100 - 4 એટલે 96 થશે બંનેમાં જુઓ પહેલું પદ 100 સરખા છે અને બીજું પદ 5 અને -4 જે છે એ બંને અલગ અલગ છે તો આ રીતે સમ પ્રમાણે આપણે ગોઠવણી કરીએ તો પ્રથમ 100 તો 100 નો વર્ગ પ્લસ બંનેમાં જે બીજું પદ છે -5 અને -4 અને એની સાથે 100 નો ગુણાકાર તો -100 પ્લસ અંતિમ પદમાં બંને કૌંસના બીજા પદોનો ગુણાકાર એટલે -5 અને -4 નો ગુણાકાર કરવાનો નીચે સમ પ્રમાણે આપણે ગોઠવણી કરી દીધી એમાં થોડું ધ્યાન રાખવાનું હવે આનું સાદું રૂપ આપીએ 100 નો વર્ગ એટલે કે 10000 -5 અને -4 બંને -4 છે એટલે સરવાળો થશે -5 - 4 એટલે -9 એની સાથે 100 ગુણાકાર અને -5 અને -4 નો ગુણાકાર એટલે 5 × 4 = 20 થશે અને બંનેમાં માઇનસ છે એટલે પ્લસ થશે એટલે 5 × 4 = 20 + 20 10000 આ બંનેનો ગુણાકાર કરશો -9 અને 100 નો એટલે 100 × 9 એટલે 900 અને માઇનસ હોવાથી -900 અને +20 હવે 10000 માંથી 900 બાદ કરવાના અને પછી એમાં 20 ઉમેરવાના એટલે થશે 9120 ત્રીજો દાખલો 104 અને 96 છે તો આમાં પણ 100 પસંદ કરી શકાશે 100 + 4 એટલે 104 અને 96 એટલે 100 - 4 હવે અહીંયા જે આપણે ભાગ પાડ્યા છે એમાં જો બંને પદ સરખા જ છે 100 પણ સરખા છે અને 4 પણ સરખા છે ફરક એટલો છે કે પહેલા કૌંસની અંદર પ્લસ છે અને બીજા કૌંસની અંદર માઇનસ છે આપણે બીજા નિયમનો ઉપયોગ કરી શકાય a + b a - c અને એનો જવાબ છે e² - b² તો આ પ્રમાણે ગોઠવણી કરી આપણે e² એટલે પ્રથમ પદનો વર્ગ એટલે 100 નો વર્ગ અને b² એટલે બીજા પદનો વર્ગ એટલે 4 નો વર્ગ વચ્ચે હંમેશા માઇનસ લખવાનું પ્લસ માઇનસ એટલે માઇનસ 100 નો વર્ગ એટલે 10000 અને 4 નો વર્ગ એટલે 16 અને 10000 માંથી આપણે 16 માઇનસ કરવાના એટલે 9984 હવે આ દાખલો સાચો છે ખોટો તમે જાણો હોય તો આનો તાળો મેળવી શકાય બધા દાખલામાં અહીંયા 103 × 107 આપણે રફકામમાં કરી જોવાના એટલે આટલો જવાબ આવે છે કે નહીં આપણે ચેક કરી શકાય આપણે ખાલી ત્રીજા દાખલાનો તાળો મેળવીએ 104 × 96 કરીએ પરીક્ષામાં જરૂર નથી આ દાખલો ગણો પાછળ રફકામમાં તાળો મેળવી શકાય તો ગુણાકાર કરીએ તો 2 એકમ 2 આંકડા છે તેની શું 9 ને 4 વડે ગુણો એટલે 9 × 4 = 36 અને 9 ને 1 સાથે ગુણો એટલે 9 × 1 = 91 એ જ પ્રમાણે 6 ને ગુણીએ તો 6 × 4 = 24 અને 6 × 1 = 6 સરવાળો કરીએ 4 8 9 9 એટલે 9984 જવાબ મળ્યો એટલે જવાબ આપણે દાખલાના જવાબની ખાતરી કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 યોગ્ય નિર્દેશનનો ઉપયોગ કરી અવયવ પાડવાના છે તો જો બે નિર્દેશનો લખેલા છે એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો થશે પહેલું નિર્દેશન છે x + y² અને પ્લસ ના હોય અને કદાચ માઇનસ હોય તો એ પણ આપણે જોડે લઈ લીધું છે તો આ નિર્દેશન x² પ્રથમ પદ x છે તો એનો વર્ગ x² મધ્યમ પદની અંદર 2x અને y નો ગુણાકાર તો 2xy પ્લસ બીજું પદ y છે તો y નો વર્ગ અને જો અહીંયા માઇનસ પણ હોય કદાચ પ્લસ ની જગ્યાએ માઇનસ હોય તો આપણે અહીંયા માઇનસ કરી શકાય તો x² - 2xy + y² જવાબ મળશે બીજું નિર્દેશન છે x + y અને x - y બંને પદ સરખા છે એકમાં પ્લસ અને એકમાં માઇનસ હોય તેનો જવાબ મળશે પ્રથમ પદ નો વર્ગ એટલે x² માઇનસ બીજા પદ નો વર્ગ એટલે y² એટલે x² - y² થશે આ બંને નિર્દેશન નો ઉપયોગ કરીને આપણે આ 3 દાખલા ગણવાના થશે હવે આના અવયવ પાડવાના છે તો પહેલી રકમ છે 9x² + 6xy + y²
તો નિત્યસમ પ્રમાણે પહેલા ગોઠવણી કરવાની. આ પ્રમાણે ગોઠવણી થાય ને તો એનો જવાબ આપણે x + y નો વર્ગ લખી શકીએ. તો પ્રથમ પદ નો વર્ગ, અહીંયા પ્રથમ પદ 9x નો વર્ગ છે, એની જગ્યાએ આપણે 3x લખી અને એનો વર્ગ કરી દેવાનો. બરાબર, 9x નો વર્ગ એટલે 3x નો વર્ગ લખી શકાય. મધ્યમ પદ ની અંદર પહેલા 2 લખીશું, 2 પછી x અને y નો પ્રથમ પદ નું વર્ગમૂળ અને બીજા પદ નું વર્ગમૂળ. પ્રથમ પદ નું વર્ગમૂળ થશે 3x, અંતિમ પદ y² છે એનું વર્ગમૂળ થશે y, પ્લસ છેલ્લે y નો વર્ગ છે. તો આપણે અહીંયા પણ y નો વર્ગ જ છે, એટલે y લખી અને એનો વર્ગ. એટલે જો નિત્યસમ પ્રમાણે ગોઠવણી કરી, x નો વર્ગ પ્લસ 2xy પ્લસ y², તો એની જગ્યાએ આપણે 3x નો વર્ગ પ્લસ 2 3x y પ્લસ y નો વર્ગ. હવે એનો જવાબ, તો જો આ પ્રમાણે ગોઠવણી કરી હોય તો એનો જવાબ થાય x પ્લસ y નો વર્ગ, એટલે પ્રથમ પદનું વર્ગમૂળ x, અંતિમ પદનું વર્ગમૂળ y, મધ્ય પદનું નિશાન પ્લસ હોય તો પ્લસ લખીને ઉપર વર્ગ કરવાનો. તો અહીંયા આપણે જવાબ મળશે, પ્રથમ પદનું વર્ગમૂળ એટલે 3x છે, મધ્ય પદનું નિશાન પ્લસ છે અને અંતિમ પદનું વર્ગમૂળ y છે, તો y લખીને એની ઉપર વર્ગ કરવાનો, 3x પ્લસ y નો વર્ગ જવાબ મળશે. એ જ પ્રમાણે બીજો દાખલો, 4y નો વર્ગ માઇનસ 4y પ્લસ 1, એટલે આ નિત્યસમ આવશે પણ વચ્ચે પ્લસ ની જગ્યાએ માઇનસ લેવાના છે. તો ગોઠવણી કરી આપણે, 4y નો વર્ગ એટલે એનું વર્ગમૂળ થાય 2y, એની ઉપર વર્ગ કરીશું, મધ્યમ પદ માઇનસ છે એટલે માઇનસ 2, પ્રથમ પદ નું વર્ગમૂળ એટલે 2y, છેલ્લા પદ નું વર્ગમૂળ એટલે 1, પછી પ્લસ અંતિમ પદ નો વર્ગ એટલે 1 નો વર્ગ, 1 થશે. એટલે આપણે આ નિત્યસમ પ્રમાણે ગોઠવણી કરી એનો જવાબ થશે x માઇનસ y નો વર્ગ. તો જવાબ લખીએ, પ્રથમ પદ નું વર્ગમૂળ 2y છે, મધ્યમ પદ નું નિશાન માઇનસ લેવાનું, અંતિમ પદ 1 છે તો 1 લખી એનો વર્ગ કરીએ, તો 2y માઇનસ 1 નો વર્ગ થશે. હવે વર્ગ ને તમે અલગ અલગ બે રીતે કૌંસમાં લખવા તો લખી શકાય, તો આને લખવા હોય તો 3x પ્લસ y, અને ફરીથી બીજી વખત લખી દેવાના 3x પ્લસ y, વર્ગ હોવાથી બે વખત લખી શકાય. અહીંયા પણ એવું કરીએ, 2y માઇનસ 1 અને ફરીથી બીજા કૌંસમાં 2y માઇનસ 1, બંને જવાબ સાચા જ છે, અલગ અલગ કૌંસમાં ના લખો તો પણ ચાલે. ત્રીજો દાખલો, x નો વર્ગ માઇનસ y નો વર્ગ છેદમાં 100, આનું વર્ગમૂળ x થશે પ્રથમ પદમાં, અને આ બીજા પદ નું વર્ગમૂળ થશે y છેદમાં 10, એટલે બંને નું વર્ગમૂળ મળે છે ને વચ્ચે માઇનસ, એટલે પૂર્ણ વર્ગ ના તફાવત ની રીતે અવયવ પાડી શકાય. જો x² માઇનસ y² છે તેના અવયવ છે x + y, x - y, બંને નું વર્ગમૂળ એક વાર વચ્ચે પ્લસ કરવાનું અને બંને નું વર્ગમૂળ એક વાર વચ્ચે માઇનસ કરવાનું. એ પ્રમાણે આપણે દાખલો ગણીએ તો x² છે તેનું વર્ગમૂળ x થશે ને એની ઉપર વર્ગ લખવાનો, વચ્ચે માઇનસ, આનું વર્ગમૂળ થશે y છેદમાં 10 અને એનો વર્ગ, એટલે બંને નું વર્ગમૂળ કરીને ઉપર વર્ગ કરી દેવાનું. હવે આના અવયવ પાડી, એક વાર પ્લસ અને એક વાર માઇનસ, x માઇનસ y ના છેદમાં 10, બંને નું વર્ગમૂળ લખી વચ્ચે માઇનસ, હવે આ જ કૌંસ ફરીથી લખવાનો વચ્ચે પ્લસ કરવાનો, x પ્લસ y છેદમાં 10, આ રીતે એના અવયવ પાડી. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.5 ની અંદર પ્રશ્ન નંબર 4, યોગ્ય નિત્યસમ નો ઉપયોગ કરી અને વિસ્તરણ કરો. તો હવે જે દાખલા છે ને એમાં 3 પદ હશે, એટલે ત્રિપદી આપેલી હશે અને એના વર્ગનું આપણે વિસ્તરણ કરવાનું છે. તો 3 પદમાં a પ્લસ b પ્લસ c એનો વર્ગ છે, તો આપણે એનું નિત્યસમ, પ્રથમ પદનો વર્ગ એટલે a નો વર્ગ, બીજા પદનો વર્ગ એટલે b નો વર્ગ, ત્રીજા પદનો વર્ગ એટલે c નો વર્ગ, પ્લસ 2 લખી અને પહેલા બે પદોનો ગુણાકાર આપવાનો, પછી 2 લખી બીજા અને ત્રીજા પદનો ગુણાકાર આપવાનો, અને 2 લખી ત્રીજા અને પહેલા પદનો ગુણાકાર આપવાનો. તો આવશે ત્રીજું પદ, ચોથું પદ 2ab પ્લસ 2bc પ્લસ 2ca, આ પ્રમાણે વિસ્તરણ થાય. ત્રિપદીનો વર્ગ આપ્યો હોય તેનું વિસ્તરણ a² પ્લસ b² પ્લસ c² પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2c. તો આ બધા દાખલા એ પ્રમાણેના છે, ટોટલ 6 દાખલા છે. અહીંયા મેં 3 ની રકમ લખી છે, પ્રથમ પદ, દ્વિતીય પદ અને તૃતીય પદ, અને એનો વર્ગ આપ્યો. તો આપણે એનું વિસ્તરણ કરીએ, તો આ પ્રમાણે ગોઠવણી કરીએ. સૌથી પહેલા પ્રથમ પદ નો વર્ગ એટલે x નો વર્ગ પ્લસ બીજું પદ 2y નો વર્ગ પ્લસ ત્રીજું પદ 4z નો વર્ગ
प्लस बे लखी पहलू अने बीजा पद नो गुणाकार ले एक्स अने बे वाई नो गुणाकार तो एक्स बे वाई प्लस बे लखी बीजू अने त्रीजा पद नो गुणाकार तो बीजू पद बे वाई अने त्रीजू पद चार जेड प्लस बे लखी त्रीजा अने पहला पद नो गुणाकार एटले चार जेड अने एक्स नो गुणाकार तो चार जेड एक्स આપણે ગોઠવણી કરી દીધી. હવે આનું સાદુરૂપ આપીએ તો પહેલું છે એક્સ નો વર્ગ એટલે એક્સ નો વર્ગ બે વાય નો વર્ગ એટલે ચાર વાય નો વર્ગ થશે. પછી છે ચાર ઝેડ નો વર્ગ એટલે ચાર નો વર્ગ સોળ અને ઝેડ નો વર્ગ. પછી આ ત્રણેય નો ગુણાકાર તો બે એક્સ અને બે વાય આ બધાનો ગુણાકાર કરશો એટલે બે દુ ચાર એક્સ વાય થશે. પ્લસ આ ત્રણેય નો ગુણાકાર તો બે દુ ચાર અને ચાર નો ગુણાકાર ચાર સાથે એટલે ચોખ્ખું ચોખ્ખું સોળ અને ચલ તરીકે વાય અને ઝેડ છે. પ્લસ છેલ્લા પદમાં બે ચાર ઝેડ અને એક્સ નો ગુણાકાર તો બે ચોક આઠ ઝેડ અને એક્સ નો ગુણાકાર એટલે ઝેડ એક્સ આઠ ઝેડ એક્સ આ જવાબ છે. બીજો દાખલો જોઈએ બે એક્સ માઇનસ વાય પ્લસ ઝેડ નો વર્ગ. તો આપણે ઉપર ગોઠવણી કરી એ પ્રમાણે ગોઠવણી કરી અને દાખલો ગણીએ તો પહેલું છે બે એક્સ નો વર્ગ પછી પ્લસ લખવાનું આ માઇનસ વાય ને કૌંસમાં લખીશું માઇનસ વાય નો વર્ગ પછી પ્લસ ત્રીજું પદ ઝેડ છે તો ઝેડ નો વર્ગ પ્લસ બે લખી અને પહેલું બીજું પદ તો બે એક્સ અને માઇનસ વાય બે એક્સ માઇનસ વાય પ્લસ બે લખી બીજું અને ત્રીજું પદ એટલે માઇનસ વાય અને ઝેડ પ્લસ બે લખી ત્રીજું અને પહેલું પદ એટલે ઝેડ અને બે એક્સ ગોઠવણી કરી દીધી. હવે સાદુરૂપ આપી દઈએ તો બે એક્સ નો વર્ગ એટલે ચાર એક્સ નો વર્ગ માઇનસ વાય નો વર્ગ એટલે પ્લસ થઈ જશે વાય નો વર્ગ ઝેડ નો વર્ગ એટલે ઝેડ નો વર્ગ આ ત્રણેય નો ગુણાકાર કરી એટલે અહીંયા માઇનસ છે ને આગળ પ્લસ છે એટલે માઇનસ થશે બે નો ગુણાકાર બે સાથે ચાર એક્સ વાય ચાર એક્સ વાય. હવે આ ત્રણ નો ગુણાકાર કરીએ તો અહીંયા માઇનસ છે એટલે અહીંયા જવાબમાં માઇનસ આવશે બે નો ગુણાકાર વાય અને ઝેડ સાથે બે વાય ઝેડ અને છેલ્લા પદ નો ગુણાકાર કરીએ તો બે નો ગુણાકાર બે સાથે એટલે ચાર તો પ્લસ ચાર ઝેડ નો ગુણાકાર એક્સ સાથે એટલે ઝેડ એક્સ ચાર ઝેડ એક્સ ઝેડ અને બે ભેગા નથી જે તમે ધ્યાન આપજો. ત્રીજો દાખલો જોઈએ તો ત્રીજા દાખલાની અંદર ત્રણ પદ છે માઇનસ બે એક્સ પ્લસ ત્રણ વાય અને પ્લસ બે ઝેડ એનો વર્ગ છે એટલે આ પ્રમાણે ગોઠવણી કરીએ પછી સાદું રૂપ આપીએ. તો પહેલું પદ માઇનસ બે એક્સ નો વર્ગ પ્લસ બીજું પદ ત્રણ વાય નો વર્ગ ત્રીજું પદ છે બે ઝેડ નો વર્ગ પ્લસ બે લખી પહેલું અને બીજા પદ નો ગુણાકાર આપીએ એટલે માઇનસ બે એક્સ અને ત્રણ વાય પ્લસ બે લખી બીજું અને ત્રીજા પદ નો ગુણાકાર આપીએ એટલે બે કૌંસમાં ત્રણ વાય અને બે ઝેડ પ્લસ બે લખી ત્રીજું અને પહેલા પદ નો ગુણાકાર આપીએ એટલે બે ઝેડ અને માઇનસ બે એક્સ હવે સાદું રૂપ આપીએ તો સૌથી પહેલા માઇનસ બે એક્સ નો વર્ગ એટલે પ્લસ થઈ જશે માઇનસ નો વર્ગ પ્લસ બે એક્સ નો વર્ગ કરી એટલે ચાર એક્સ નો વર્ગ થશે ત્રણ વાય નો વર્ગ કરી એટલે ત્રણ નો વર્ગ નવ અને વાય નો વર્ગ બે ઝેડ નો વર્ગ કરી એટલે બે નો વર્ગ ચાર ઝેડ નો વર્ગ. હવે અહીંયા ત્રણેય નો ગુણાકાર આપણે પેલા નિશાન જોઈ લો પ્લસ છે અંદર માઇનસ છે એટલે માઇનસ થઈ જશે બે નો ગુણાકાર બે સાથે ચાર ચાર નો ગુણાકાર ત્રણ સાથે એટલે ચાર તરી બાર અને એક્સ અને વાય તો બાર એક્સ વાય. અહીંયા ત્રણેય નો ગુણાકાર કરીએ પ્લસ છે એટલે પ્લસ લખી દઈએ બે નો ગુણાકાર ત્રણ સાથે બે તરી છ છ નો ગુણાકાર બે સાથે છ દુ બાર અને ચલ છે વાય ઝેડ અંતિમ પદ ની અંદર પ્લસ છે અંદર માઇનસ છે એટલે માઇનસ થશે બે નો ગુણાકાર બે સાથે ચાર ચાર નો ગુણાકાર બે સાથે ચાર દુ આઠ અને ચલ છે ઝેડ અને એક્સ તો આઠ ઝેડ એક્સ આ જવાબ મળશે. ચોથો દાખલો ત્રણેય માઇનસ સાત બી માઇનસ સી અને એનો વર્ગ ત્રણ પદ આપેલા છે ત્રિપદી અને એના વર્ગનું આપણે વિસ્તરણ કરવાનું છે. નિર્દેશન લખેલું છે અહીંયા એ પ્લસ બી પ્લસ સી નો વર્ગ એટલે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ ટુ બી સી પ્લસ ટુ સી
તે પ્રમાણે આપણે ગોઠવણી કરીએ અને પછી સાદું પાડીએ તો અહીંયા પ્રથમ પદ છે 3a તો 3a નો વર્ગ પ્લસ બીજું પદ છે -7b કૌંસની અંદર લખીશું -7b નો વર્ગ પ્લસ ત્રીજું પદ છે -c તો -c નો વર્ગ પ્લસ બે લખી પહેલું અને બીજું પદ તો પહેલું પદ 3a બીજું પદ છે -7 प्लस बे लखी बीजू अने त्रीजू पद तो बे माइनस सात बी अने माइनस सी प्लस बे लखी त्रीजू अने पहलू पद तो बे माइनस सी अने त्रण ए निर्देशन प्रमाणे आपणे गोठवणी कर दीधी छे हवे आनुं सादुरूप आपी दीए तो सादुरूप आपे तो 3a नो वर्ग तो 3a नो वर्ग थशे 9a नो वर्ग प्लस माइनस सात बी नो वर्ग माइनस नो वर्ग प्लस तो सिर्फ आपने प्लस लिखी दिया जाए सात नो वर्ग ओगन पचास बी नो वर्ग अच्छी माइनस सी नो वर्ग इले प्लस थाई जैसे अने सी नो वर्ग अब बार प्लस से अंदर माइनस चल जब आप माइनस आप से गुणाकार कर लिया त्राणे पद में तो बे त्राण अने सात नो गुणाकार इले बे तरी छ छ सीता बेतालीस तो बेतालीस ए अने बी बेतालीस ए અહીંયા પ્લસ અંદર માઇનસ છે અને ફરીથી માઇનસ છે એટલે બે વખત માઇનસ માઇનસ એટલે પ્લસ થશે અને ગુણાકાર કરીએ બે નો સાત નો ગુણાકાર એટલે ચૌદ થશે અને ચલ છે બી અને સી એટલે ચૌદ બી સી પ્લસ અને માઇનસ એટલે માઇનસ બે માઇનસ સી અને ત્રણ એનો ગુણાકાર કરીએ એટલે બે તરી છ સી અને એ છ સી એ આ જવાબ છે इस प्रमाणे बीजो दाखलो જોઈએ -2x + 5y અને -3z નો વર્ગ તો સૂત્ર પ્રમાણે આપણે ગોઠવણી કરીએ તો -2x નો વર્ગ બીજા પદ નો વર્ગ એટલે 5y નો વર્ગ ત્રીજો પદ એટલે -3z નો વર્ગ પ્લસ 2 લખી અને બે બે પદોનો ગુણાકાર કરતા જઈએ તો 2 પ્રથમ પદ -2x અને બીજો પદ છે 5y प्लस बे बीजु पद पांच वाय अने त्रीजु पद छे माइनस त्रण जेड प्लस बे त्रीजु पद माइनस त्रण जेड अने प्रथम पद छे माइनस बे एक्स हवे सादुरूप आपीए माइनस बे एक्स नो वर्ग करीए एटले प्लस थई जशे चार एक्स नो वर्ग पांच वाय नो वर्ग करिए एटले पच्चीस वाय नो वर्ग माइनस नो वर्ग एटले प्लस त्रण जेड नो वर्ग करिए त्रण करी नौ जेड नो वर्ग हवे आ त्रणे पद नो गुणाकार आपीए बार प्लस छे अंदर माइनस छे एटले माइनस थशे बे नो गुणाकार बे एक्स अने पांच वाय साथे करिए तो बे दू चार चार पंचा वीस तो वीस अने चल छे एक्स वाय आ त्रणे नो गुणाकार करिए तो प्लस अने माइनस एटले माइनस બે નો ગુણાકાર પાંચ વાય અને ત્રણ ઝેડ સાથે કરીએ એટલે બે પંચા દસ અને દસ તરી ત્રીસ અને ચલ છે વાય ઝેડ છેલ્લા ત્રણ પદ નો ગુણાકાર તો પ્લસ માઇનસ માઇનસ બે વખત માઇનસ છે એટલે પ્લસ થશે બે નો ગુણાકાર ત્રણ ઝેડ અને બે એક્સ સાથે કરીએ તો બે તરી છ અને છ દુ બાર અને ચલ છે ઝેડ એક્સ તો બે બાર ઝેડ એક્સ મળશે છેલ્લો દાખલો આમાં ત્રણ પદ છે તે પ્રમાણે આપણે વિસ્તરણ કરીએ તો પહેલું છે એ ના છેદમાં ચાર તો એ ના છેદમાં ચાર નો વર્ગ પ્લસ બીજું પદ છે માઇનસ બી ના છેદમાં બે તો એનો વર્ગ અને ત્રીજું પદ છે એક તો એક નો વર્ગ આ પૂર્ણાંક સંખ્યા છે એટલે થોડું ધ્યાન આપવું પડશે પછી બે લખી અને પેલા બીજા પદ નું ગુણાકાર કરીએ તો એ ના છેદમાં ચાર અને બીજું પદ છે માઇનસ બી ના છેદમાં બે પ્લસ બે લખી બીજું અને ત્રીજું પદ એટલે બીજું પદ છે માઇનસ બે ના છેદમાં બે અને ત્રીજું પદ છે એક અને છેલ્લે બે લખી પહેલું ત્રીજું પદ એક અને પહેલું પદ છે એના છેદમાં ચાર મિશ્રણ કરી દીધું છે આપણે સૂત્ર પ્રમાણે હવે આનું સાદુરૂપ આપવાનું છે તો પહેલું છે એના છેદમાં ચાર નો વર્ગ કરીએ તો એના છેદમાં ચાર નો વર્ગ એટલે એ નો વર્ગ અને છેદમાં ચાર નો વર્ગ એટલે સો પ્લસ આ માઇનસ અંદર લખવાનું રહી ગયું છે હા માઇનસ બી ના છેદમાં બે નો વર્ગ
तो माइनस नो वर्ग प्लस थशे बी नो वर्ग अने छेद मां बे नो वर्ग एटले चार एक नो वर्ग करीए एटले एक थशे હવે અહીંયા સાદુ રૂપમાં પ્લસ અને માઇનસ એટલે પેલા માઇનસ લખી દઈએ પછી તમને છેદ ઉડે છે આ અંશમાં બે ગણાશે અને છેદમાં બે ગણાશે એટલે ઉડી જશે તો ઉપર કેટલા વધ્યા તો એ અને બી એટલે એબી વધ્યા અને છેદમાં કેટલા વધ્યા છે ચાર એટલે માઇનસ એબી ના છેદમાં ચાર મળ્યા હવે આ ત્રણ પદની અંદર જોઈએ એમાં બે ઉડી જશે પ્લસ અને માઇનસ એટલે માઇનસ બી નો ગુણાકાર એક સાથે કરો એટલે બી અને છેદમાં કઈ વધ્યું નથી એટલે માઇનસ બી મળે ત્રણ પદ એમાં બે અને ચાર નો છેદ ઉડાડી અંશમાં બે છે ના છેદમાં એટલે બે દુ ચાર ઉડી ગયા એટલે છેદમાં બે વધ્યા ઉપર એક અને એક પહેલો ગુણાકાર પ્લસ એક અને છેદમાં ફક્ત બે છે તો એના છેદમાં બે મળે તો જવાબ છે